મહીસાગરના વેરપુરના રણજીતપુરા તળાવ ઓવરફ્લો થયું દોધવાર વરસાદથી તુલસી તળાવ ઓવરફ્લો થયું તળાવની પાર દસી પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ પણ છે તળાવમાંથી બે ફૂટ જેટલું પાણી ઓછું કરાયું છે તળાવની ફરતે વેચિંગ કરવા ગામ લોકોની માંગ છે કલેક્ટરે સાવચેત રહેવા સૂચન પણ કર્યું છે માં જે તળાવ છલકાયું છે એના વધારે વરસાદને કારણે જે તળાવની પાળ ઢસડાઈ છે આના માટે અમે તંત્રને એક જ અપીલ કરીએ છીએ કે વારંવાર દર વર્ષે આવું ના થાય એના માટે આના માટે પ્રોપર કોઈ ઉપાય બંને બાજુ કા દિવાલ અને પિચિંગ કરીને પાળ બરોબર કરે આવી જ અમારી ગામ લોકોની માંગ છે અને આના કારણે કોઈને નુકસાન થાય નહીં આજે ભારે વરસાદને કારણે આજે એના જે પાળ છે એની અંદર ભંગાણ સર્જાયું છે આ જે ગત વર્ષે પણ આ ભંગાણ સર્જાયું હતું એમાં જે પિચિંગ ને પ્રોપર થયું નહોતું એટલે અમારે તો આ તળાવ ગામની જીવાદોરી સમાન ગણાય આજ કાલે તંત્ર આવ્યું એમને એના ઉપર પ્લાસ્ટિકને નાખીને ટેમ્પરરી સોલ્યુશન કર્યું એની સામે ઓગન પણ થોડુંક એમને એના થકી એના કહેવાથી ઉતાર આવડાયું કે આજે ઓગન ઉતાર્યું છે એના લીધે અમારે જે શિયાળુ પાક છે એમાં પાછળના બે પાણીમાં ખેંચ પડે છે તો એ એ એવું ના થાય આવતા વર્ષે એના માટે આનું પ્રોપર સોલ્યુશન લાવે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું રણજીતપુરા ગામનું તુલસી તલાવ કે જ્યાં ભારે વરસાદને લઈને તલાવની પાર જે છે તે પાડ ધોવાઈ હતી ગામના લોકો ગામના ખેડૂતો દ્વારા તંત્રને જાણ કરાઈ હતી ત્યારે ગત રોજ કહી શકાય કે વીરપુર મામલતદાર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પાડ ધોવાઈ હતી તેના પર જે તાટપટ્ટી જે પ્લાસ્ટિક છે તે પાડ ના ધોવાય તેમાં તે નાખવામાં આવી છે કહી શકાય કે નું જે આ તુલસી તલાવ છે તે તલાવ ગત વર્ષે પણ આજે પાડ ધોવાઈ હતી ત્યારે ગામના જે ખેડૂતો છે તે ખેડૂતો પણ અહીંયા ના માંગ કરી રહ્યા છે કે જે આ તલાવની પાડ છે તે નું વ્યવસ્થિત કામ કરવામાં આવે પિચિંગ કરવામાં આવે અને જે આરસીસી થી પીચિંગ કરી અને વ્યવસ્થિત એ રીતે કામ કરવામાં આવે કે જેથી કરીને દર વર્ષે જે પાડ ધોવાઓની આ જે સમસ્યા હતી તે લોકો હેરાન પરેશાન બને છે તે સમસ્યાથી તેમને छुटकारा મળે અને ગામ લોકોની માંગણી છે કે જે આ પાળ દોવાય ને જો તળાવ તૂટે અને પાણી જો ખેતીમાં જાય તો અરવલ્લીના ગામો ને પણ જે પાણી છે પાણીથી નુકસાન થઈ શકે છે ને જે ગામની ખેતી છે તે ખેતીને પણ નુકસાન થઈ શકે છે ત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા આ પાળની પીચિંગ કામ કરવામાં આવે જેથી તેમને કાયમી સમસ્યામાંથી છુટકારો મળે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર